नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे प्रवृत्ति द्वारा जोईशुं के गरम हवा ए ठंडी हवा करता हल्की होय छे। तो चालो करिए प्रवृत्ति। विद्यार्थी मित्रों, आ प्रवृत्ति माटे तमारे जोईशे स्टेन्ड, प्लास्टिक नी बे पारदर्शक कोथळीओ, लोखंड नो सळियो, मीणबत्ती, दोरी अने माचिस। विद्यार्थी मित्रों, आपणे બે પ્લાસ્ટિકની કોથળીઓને લોખંડના સળિયા સાથે આ રીતે ત્રાજવાની જેમ લટકાવીશું અને બંને બેલેન્સમાં રહે એ રીતે એમને વચ્ચે સ્ટેન્ડ સાથે બાંધી દઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે આ બંને કોથળીમાંથી કોઈ પણ એક કોથળીની નીચે આપણે સળગતી મીણબત્તી રાખી અને જોઈએ શું થાય છે તે। વિદ્યાર્થી મિત્રો, તમે અહીં શું જોઈ શકો છો? विद्यार्थी मित्रों, અહીં જે ત્રાજવું બેલેન્સમાં હતું એ હવે બેલેન્સમાં રહેતું નથી। જો આગળ મીણબત્તી રાખી હતી એ કોથળી ઉપર ગઈ છે અને બીજી કોથળી નીચે આવી ગઈ છે। આવું શા માટે થતું હશે? વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ત્રાજવાનું જે સંતુલન હતું એ અત્યારે ખોરવાઈ ગયું છે। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા, જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તે ઊંચે જાય છે અને એ ઊંચે જતી હવા છે એ હલકી હોય છે, એટલે આ કોથળીને પણ ઉપરની તરફ ધકેલે છે। એટલા માટે આપણું જે ત્રાજવું છે એ અહીં આગળ અસંતુલિત બની જાય છે અને આ બાજુની જે ઠંડી હવા છે એ વજનમાં ભારે છે અને આ જે ગરમ હવા છે એ વજનમાં હલકી છે, એટલા માટે આ ત્રાજવું ઉપર જાય છે। હવે તમે સમજાવી શકશો કે શા માટે આ જે ધુમાડો છે એ ઉપરની તરફ જતો હોય છે અને મીણબત્તીની જ્યોત પણ શા માટે ઉપરની તરફ હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમને હવે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે જે ધુમાડો છે એની અંદર ગરમ હવા હોય છે એટલે એ ઉપરની તરફ જાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે ગરમ હવા છે એ ઠંડી હવા કરતાં હલકી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી નમસ્કાર।